ભાવનગર જિલ્લાના ગારીયાધર શહેરમાં આવેલ વીડી વાઘાણી સંકુલ ખાતે જિલ્લા કક્ષાની વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 19 સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ વિવિધ સંસ્થાઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને શિલ્ડ અને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વીડી વાઘાણી વિદ્યા સંકુલ મહિલા કોલેજમાં સ્વશ્રી સૌજીભાઈ નાગજીભાઈ લવાણી પરિવાર તરફથી વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જિલ્લામાંથી 19 જેટલા વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ આજે આ વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધેલ છે અને ખૂબ સરસ વિષય ગાંધી મારા જીવનમાં વિષય ઉપર આજનો આ વક્તૃત્વ કાર્યક્રમ પ્રસ્તુત થયો. પ્રથમ 3 ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને ખૂબ સરસ મજાના પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા, તેમજ ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને રોકડ રકમ રૂપે પ્રોત્સાહિત કરવામાં આવે. હું આ લવાણી પરિવાર અને કલકોડિયા સાહેબનો આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેમણે આ સંસ્થામાં આટલી સરસ પ્રવૃત્તિ, આટલી સરસ સ્પર્ધાનું આયોજન કર્યું. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. સ્પેશિયલ થેન્ક્સ ટુ મારા પ્રોફેસર્સને. મને વિશ્વાસ નહોતો કે હું કરી શકીશ કે નહીં, પણ મારા પપ્પાને, મારા પ્રોફેસર્સને પૂરો વિશ્વાસ હતો કે હું કરી શકીશ. અને હા, મેં આજે કરી બતાવ્યું. હું ખુશ છું, કારણ કે એ લોકો અને મને આજે મારા સરે મને કીધું હતું કે તમારે આ વિષયને સમજવાની જરૂર નથી, તમે ખાલી ગાંધીજીને સમજી જાઓ, એટલે તમારા વિષયની સમજૂતી આમાં આવી જશે. થેન્ક યુ જેણે જેણે મને સપોર્ટ કર્યો છે અને આને કાબિલ બનાવ્યું છે અને આ સંસ્થા પરિવાર. મારું નામ વેલજીભાઈ કંકોટિયા, રિટાયર્ડ પ્રિન્સિપાલ, સ્વામિનારાયણ ગુરુકુળ, સરદારનગર, ભાવનગર. અમેરિકા સ્થિત અધોજીભાઈ લવાણી દર વર્ષે છેલ્લા લગભગ 25 વર્ષથી એ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરે છે. NRI તરીકે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરનાર ભાગ્ય જ કોઈ એવી વ્યક્તિ હોય કે જે આવું કાર્ય કરતી હોય. એ પૈકીની અધોજીભાઈ, જે અત્યારે હયાત નથી, 8 મહિના પહેલાં એનો સ્વર્ગવાસ થયો, પણ અત્યારે એનું ફેમિલી, એમના દીકરા, એમની પુત્રવધુ, એમની બહેન બધા જ આજે અહીંયા આવ્યા છે અને આ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન આજે ભાવનગરની ગારીયાધારની આ કોલેજમાં એનું આયોજન થયું છે. અમારો હેતુ વિદ્યાર્થીઓમાં વક્તૃત્વ કલા ખીલે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે એવા હેતુથી અમે છેલ્લા 25 વર્ષથી આવી હાઈસ્કૂલ કક્ષાની અને કોલેજ કક્ષાની વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરીએ છીએ અને એના દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત પણ કરીએ છીએ. ભાગ્યે જ કોઈ એવી સંસ્થા હોય કે જે વક્તૃત્વ સ્પર્ધા વખતે આવા મોટા ઇનામો આપતી હોય. એ પૈકીની આ સંસ્થા છે એ ખૂબ જ વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરી અને સારા એવા પ્રોત્સાહક રૂપે ઇનામો આપી અને એનું સન્માન કરે છે અને દર વર્ષે આ રીતે એનું આયોજન થાય છે.